ધ ઓડિયો બુક ગુજરાતી સાહિત્ય સિરીઝ. આ સિરીઝમાં આગળ જતા આપણે વાત કરીશું દલપત રામ વિશે. દલપતરામ, તેમનું પૂરું નામ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી. તેઓ સુધારક યુગમાં થઈ ગયા. સુધારક યુગનો સમયગાળો 1850-1885નો છે. તેમના ઉપનામ લોકહિત ચિંતક, કવિશ્વર, ગરબી ભટ્ટ અને ગુજરાતની રાણીવાણીના વકીલ છે. તેમનું વખણાતું સાહિત્ય હડુલા છે. સુધારક યુગને જ ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગ તરીકે પણ ઓળખાય છે. જન્મ. દલપતરામનો જન્મ 21 જાન્યુઆરી 1820ના રોજ થયો હતો. તેઓનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ છે અને તેમની માતાનું નામ અમૃતાબા હતું. અભ્યાસ. દલપતરામે મૂળી ગામમાં જઈને દેવાનંદ સ્વામી પાસે પિંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવેલું. તેઓએ 14 વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાયનો અંગીકાર કરેલો. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલ્યાનંદનો અભ્યાસ કરેલો. તેઓને બાળપણથી જ પ્રાસવાળી, પ્રાસતત્વવાળી, હડુલા જેવી કવિતા રચવાનો શોખ હતો. હડુલા એક નાની કવિતા જેવી, ઉખાણા જેવી રચના હોય છે. વ્યવસાય. એલેક્ઝાન્ડર કિલનોક ફાર્બસ સાથે મળી તેઓએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી અને તેમાં તેઓ મંત્રી પદ પર રહ્યા હતા. 1850માં તેઓએ બુદ્ધિ પ્રકાશનું સંપાદન કરેલું અને 1858માં હોપ વાંચનમાળાની કામગીરીમાં મદદ કરેલ અને કિલનોક ફાર્બસ માટે રાસમાળાની સામગ્રી માટે તેઓએ ગુજરાતનું પરિભ્રમણ કરેલ. રાસમાળામાં ગુજરાતના રાજવીય વંશો વિશેની માહિતી આપેલ છે, જે માહિતીનું એકત્રીકરણ કરવા માટે દલપતરામે ગુજરાત ભ્રમણ કરેલું. જીવન. 1848માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિલનોક ફાર્બસનું નિમંત્રણ મળેલું અને તેથી તેઓ વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવાડવા માટે ફાર્બસના શિક્ષક બન્યા. ફાર્બસ સાથે થયેલ આ મેળાપ મૈત્રીમાં પરિણમ્યો. એલેક્ઝાન્ડર કિલનોક ફાર્બસને ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે ઓળખવામાં આવે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ. એલેક્ઝાન્ડર ફાર્બસ સાથે મળી તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, કે જે હાલ ગુજરાત વિધાનસભા તરીકે ઓળખાય છે, તેની સ્થાપના કરી. એલેક્ઝાન્ડર ફાર્બસે તેમને કવિશ્વરનું બિરુદ આપેલ, જ્યારે નર્મદે તેમને ગરબી ભટ્ટનું બિરુદ આપેલ. સાહિત્ય સર્જન. તેમણે ગુજરાતી ભાષાની પ્રથમ કવિતા બાપાની પીંપર 1885માં લખેલી. બચપણમાં એમણે કમળ લોચીની અને હીરા દંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી હતી. જ્ઞાન ચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્ય ગ્રંથ પણ તેઓએ લખેલો છે. સાહિત્ય રચનાઓ. કવિતા. ફાર્બસ વિરહ ગુજરાતી ભાષાનું પ્રથમ કૃણ પ્રશસ્તિ કાવ્ય છે, કે જેમાં જ્યારે ફાર્બસ ગુજરાતથી લંડન જાય છે ત્યારે દલપતરામ લખે છે. વેનચરિત્ર, હુંદરખાનની ચઢાઈ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ 1 અને 2 વગેરે તેઓની કવિતાઓ છે. તેઓના ખૂબ જ પ્રખ્યાત 2 નિબંધ છે, એક ભૂતિ નિબંધ અને બીજો જ્ઞાતિ નિબંધ,
જેમાં તે સમાજમાં રહેલા દૂષણો, જ્ઞાતિવાદ વગેરે વિષય પર વાત કરે છે. નાટક મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, ગંગાબાઈ જમાઈની વાત આ તેમના પ્રખ્યાત નાટકો છે. વ્રજભાષામાં, વ્રજભાષાના સાહિત્યમાં તેઓએ વ્રજ ચાતુરી લખી છે. વ્યાકરણ, વ્યાકરણમાં તેઓએ તલપત પિંગળ લખ્યું છે. ગુજરાતી ભાષાના કવ્યોનો ઇતિહાસ તેમની એક કૃતિ છે અને સામળ સચ્ચય દલપતરામે લખી છે. સામળ સચ્ચયમાં દલપતરામે સામળના છપ્પાઓનું એકત્રીકરણ કરેલું છે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આ એ કૃતિઓ છે જે દલપતરામ દ્વારા ગુજરાતી સાહિત્યમાં પ્રથમવાર રચવામાં આવી. પ્રથમ કવિતા ગુજરાતી સાહિત્યની બાપાની પીપર દલપતરામે લખી છે. પ્રથમ હાસ્ય નાટક મિથ્યાભિમાન દલપતરામે લખ્યું છે. પ્રથમ અનુવાદિક નાટક લક્ષ્મી દલપતરામે લખ્યું છે. પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહન દલપતરામે લખ્યો છે અને પ્રથમ વાર્તા સંગ્રહ તાર્કિક બોધ એ પણ દલપતરામનો છે. આ હતા ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સાહિત્ય સર્જનો દલપતરામ દ્વારા. વિશેષતા, દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર જીવરામ ભટ્ટ છે અને તેમનું શ્રેષ્ઠ નાટક મિથ્યાભિમાન છે, જ્યારે લક્ષ્મી નાટક જે ગુજરાતી સાહિત્યનું પ્રથમ અનુવાદિક નાટક છે તે નાટ્યકાર ગ્રીક નાટ્યકાર એરિસ્ટોની પ્લુટસ કૃતિમાંથી રચવામાં આવ્યું છે. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય બાપાની પીંપર હતું. જાદવા સ્થળી કૃતિમાં તેઓ કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત કરે છે. ભાવનગરના એક રાજવીના જીવન પ્રસંગને આલેખીને એ દ્વારા રાજાના ક્ષમા ગુણનો મહિમા કરતી એટલે કે વિજય ક્ષમાકૃતિ રચવામાં આવી છે. જ્યારે વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાને વાસ્તવિક ચિત્તાર આપતી અને ગુર્જર વાણીની વકીલાત કરતી ગુર્જર વાણી વિલાપ કૃતિ લખી છે, જેમાં તે ખુદને રૂઢી ગુજરાતી રાણી વાણીનો વકીલ તરીકે ગણાવે છે. અંગ્રેજ સરકારે તેમાં તેમને કમ્પેનિયન ઓફ ઇન્ડિયનનો ખિતાબ આપેલો હતો. આ હતી વિશેષ વાતો દલપતરામ વિશે. પંક્તિઓ, દલપતરામની ખૂબ જ જાણીતી ઘણી બધી પંક્તિઓ ગુજરાતી ભાષામાં આપણે પણ જાણતા હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ નથી હોતો કે આ રચનાઓ દલપતરામની છે. તેમાંથી એક જ ખૂબ જ પ્રખ્યાત અને મારી પ્રિય એવી એક છે, ઊઠ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષી અને પશુ અપાર છે. આ એક કવિતા હતી જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ ભણી ગયેલા છીએ. એક બીજી રચના છે અંધેરી નગરી ને ગંડુ રાજા. બીજી એક પંક્તિ છે રૂડો જુઓ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો. બીજી છે મરતા સુધી મટે નહીં પડી ટેવ પ્રખ્યાત. આવા ગીરા ગુજરાતી તને અતિશોભિત શણગાર સજાવું. હતો હું સૂતો પારણે પુત્ર નાનો વાણી ગુજરાતી રૂડી રાણી જાણી આજ. લાખો કીડું પર લાડવો આખો મેળો તો મરી જાય. જ્યાં આદર જ્યાં આવકાર જ્યાં નેહ ના માને. પોલું છે બોલ્યું તેમાં કરી શીતે કારીગરી. સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. આ હતી કેટલીક પંક્તિઓ દલપતરામની. સમાપ્ત. ગુજરાતી સાહિત્યની આવી જ પરીક્ષાલક્ષી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. ધ ઓડિયો બુક ગુજરાતી સાહિત્ય સિરીઝ. અસ્તુ.